व्यायाम ढीला नहीं पड़ो प्रताप काका। प्रताप काका नहीं, पुरुषोत्तम काका। સોરી, આ વારંવાર પતિ છે ને બહુ ગોટાળો થઈ જાય છે, સોરી, કન્ફ્યુઝિંગ. જો કાકા, હું કેવી રીતે આદ્યાને સમજાવીશ, કેવી રીતે વાત કરીશ એની મને અત્યારે તો કંઈ ખબર નથી, પણ હું 100% પ્રયત્ન કરીશ મારી વાત સમજાવવા. હા, હું જે પરિસ્થિતિમાંથી પસાર થયો છું ને, એ જ પરિસ્થિતિમાંથી આધું પસાર થઈ રહી, કદાચ એટલે જ અમે બંને કનેક્ટ. એને આઘાત ન લાગે, કોઈ પણ શોક ન લાગે ને, એ રીતે હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. અમારું વચન છે તમને, પણ તમે પ્લીઝ રડશો નહીં. પ્લીઝ રડશો ને પ્રતાપ કાકા, પ્લીઝ. પ્રતાપ કાકા નહીં, પુરુષોત્તમ. સોરી 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 પુરુષોત્તમ કાકા, ક્લિયર. અને સોરી સોરી સોરી, અમે અહીંયા આવ્યા છીએ અને હા પ્લીઝ, હા એને એવું બિલકુલ નહીં ગમે. હું તમને પ્રોમિસ આપું છું કે આ વિશેની કોઈ પણ વાત એમને ખબર નહીં પડે. બરાબર છે, ચાલ બેટા. અરે કાકા, દીપ્તિ, તમે વાયકળ? નહીં, એટલે અમે અહીંયા દેવર્ષિભાઈ સાથે વાત કરવા આવ્યા હતા. અચ્છા, તે અનુની આઈ? અનુ? હા, પૂજાનું ઇન્વિટેશન આલવા માટે. કોને? તમને ચમમ કરો દેવર્ષિ સાહેબ. મને તો એમ કે આ કાકા ને દીપ્તિ તમે આવ્યા છો. અરે ના ના, હા અનુને જરાય ના કહેતા. હું બેટા, અનુ આવે ને એ પહેલા આપણે અહીંયાથી નીકળવું જોઈએ. ચાલ. કાકા અહીંયા જ ઉભા રહેજો. અનુ, પપ્પા, અનુ આવી ગઈ. અરે મને શું થવાનું હતું? આઈ એમ ઓલરેડી એકદમ મસ્ત છું, ફિટ એન્ડ ફાઇન. બધું બરાબર છે ને? હા, બધું એકદમ બરાબર છે, બધું નોર્મલ જ છે, કોઈ ટેન્શન નથી. આઈ એમ ઓલરાઇટ. કેમ, શું થયું? કઈક અલગ લાગ્યું અમને? શું? અરે મેડમ, તમે વાતાવરણ તો જુઓ કેટલું સુંદર છે, સરસ પવન આવી રહ્યો છે ને. હું તો પર્યાવરણ પ્રેમી છું, તો પછી હું તો અહીંયા બસ અહીંયા જ મજા લઈશ ને. સર, બધું બરાબર તો છે એ જ, પણ કંઈક તો થયું છે. શું થયું છે? આ સવારે થોડું વર્કઆઉટ ના લીધે મને સ્ટ્રેસ પડ્યો છે ને, એટલે થઈ જશે. પણ સર ઓકે છો? હા, થોડું વધારે થોડું છે, પણ મટશે. વધારે કસરત થઈ ગઈ છે ને એટલા માટે. આવી રીતે વાત શું કામ કરો છો સર તમે? અરે એકદમ બરાબર તો વાત કરું છું, નોર્મલ તો વાત કરું છું. શું એમ કે વાત, તમે પણ આ નોર્મલ છે? નોર્મલ જ છે ને. કેમ, તમને કે અલગ લાગ્યું? ના ના સર, એકદમ મસ્ત, એકદમ ફિટ જ છું. તમે પ્લીઝ સમજાવો ને અમને યાર. આ ભૂલી જાઓ, આ રહો તું બેસ. ચેર તો આપો. બેસો બેસો મેડમ, ગરમી કેટલી છે, બેસો ને પ્લીઝ. રમેશભાઈ, એક ચા કોફી લાવો ને. કઈ નથી પીવું, તમે મને પહેલા કો થયું છે શું? અરે થયું છે શું? શું થયું છે સજ્જનભાઈ? તમે પ્લીઝ બેસો ને મેડમ, કેમ ઉભા છો તમે? હા ગયા. કોણ ગયા? કેમ કેમ ગયા?
ક્રેમ ગયા. હા એટલે બંને પગે આવ્યા હતા ને, એટલે બહુ વચન થયું ને ગયા એટલે ગયા. હા એકદમ ઓલરાઈટ છે. એટલે અંદર જઈને વાત કરવાનો કોઈ સવાલ જ નથી ને, આપણે અંદર કેમ જઈએ, બહાર જ વાત કરીએ ને. સર થોડા સમય પહેલા તમે જ કહેતા હતા ને કે અંદર જઈને વાત કરીએ આપણે. હા પણ હવે મારો મૂડ ચેન્જ થઈ ગયો સજ્જનભાઈ. સનો મૂડ એમનું જોરદાર શેર માર્કેટ જેવો ઉપર. એક્ઝેક્ટલી પર્યાવરણ પ્રેમી છું ને, મને રમણીય વાતાવરણ મને બહુ ગમે. છોડો, આજે મારા ઘરે સત્યનારાયણની કથા છે તો એનું ઇન્વિટેશન આપવા માટે હું આવી છું તમને, તો પ્લીઝ આવજો. કથા આપણી એકેડમીનું કામ સમૂહ સુધરું પાર પડે ને એના માટે જ રાખી છે, એટલે તમારે 100% આવવાનું છે સર. સવાણી મેડમ તમને ખબર જ છે ને, હું આ કથા વાથામાં નથી માનતો. માણસો પર તો વિશ્વાસ છે ને. પહેલા તો બિલકુલ નહોતો, પણ તમને મળ્યા પછી થોડો થોડો આવે છે. નસીબ અમાર. કઈ નહીં, બીજું બધું કઈ નહીં, પણ ખાલી પ્રસાદ માટે તો આવશો ને. હું પ્રસાદ પ્રસાદમાં પણ નથી માનતો સમાણી મેડમ. મીઠાઈ મીઠાઈ ખાવા આવશો? હા એ માટે હું ચોક્કસથી આવીશ, કારણ કે મીઠાઈ મને પસંદ મને ભાવે. તો સર હું શીરો બનાવવાની છું અને એની સાથે સાથે પૂરણ પોળી પણ બનાવવાની છું, તો એ ખાવા આવજો બસ. અરે વાહ, તો શીરો પૂરણ પોળી અને આદ્યા આ ત્રણ પૂરતા કારણ છે મારા કથામાં આવવા માટે. પણ હા, તમે એવું ન સમજતા કે હું સત્યનારાયણની કથા માટે આવું છું, હું ફક્ત આદ્યા માટે આવું છું. હા ઠીક છે, તમે ખાલી આવજો બસ, શીરો પૂરણ પૂરી અને આદ્યા આના માટે પણ આવજો પ્લીઝ. હા થેન્ક યુ સચિન સર. આ માણસ ખરેખર અડધો ગાંડો છે. જીવ મારા ગળામાં ફસાઈ ગયો હતો. બેટા અનુએ આપણને જોયા નહીં હોય ને? ના નથી જોયા એને. પક્કું ને? જોઈ લીધા તો જોઈ લીધા, એમાં ગભરાવાનું શું? એને હું કઈ ગભરાતો નથી, પણ શું છે કે પછી એ બહુ માથાકૂટ કરે છે, ઝઘડ. પપ્પા એને અકળાવા દો, અને એમ પણ આપણે કઈ પણ ખોટું નથી કર્યું. જો દેવ આદ્યા સાથે વાત કરશે તો આપણા માટે સારું જ છે ને? હા બેટા સારું તો છે, પણ અરે સવાર સવાર માં ક્યાં નીકળ્યા છો તમે લોકો? એટલે પહેલા મંદિરે અને પછી શાક લેવા, એટલે શાકભાજી લેવા. તો ક્યાં છે શાકભાજી? શાકભાજી ક્યાં છે પપ્પા? ક્યાં છે શાકભાજી? લેવા જવાના, એટલે હવે લેવા જવાના છે. અનુ હું શું કહું છું કે અમે બધી જ જગ્યાએ શોધી લીધું પણ શાકભાજી ક્યાંય નહીં મળ્યા. તમે બંને આમ કેમ અજુકતું બિહેવ કરો છો? આ દેવર્ષિ સર નો ચેપ લાગ્યો કે શું તમને લોકોને? એટલે અરે કઈ નહીં, અત્યારે હું સાઈટ પર ગઈ હતી દેવર્ષિ સર પાસે, તો એ પણ આમ કઈ અબનોર્મલ જ બિહેવ કરતા હતા, કઈક અસંગત વાતો કરતા હતા, અને